પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાનેલાવ ગામે દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કૃણાલભાઈ ભાટિયા સહિતના ટ્રસ્ટના અગ્રણીઓના સૌજન્યથી તૃતીય શમુ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 જેટલા નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. તો આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે કંજરી રામજી મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી રામચરણ દાસજી મહારાજ, કંજરી સ્ટેટ યુવરાજ મયુર ધ્વજસિંહ પરમાર, હાલોલ તાલુકા ભાજપા પ્રમુખ પ્રવીણભાઈ પરમાર, હાલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ ચાવડા, હાલોલ શહેર ભાજપ સંગઠનના મહામંત્રી હરીશભાઈ ભરવાડ, પાનેલાવ ગામના સરપંચ સહિત દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના મહાનુભાવો આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પાનેલાવ ગામ સહિત આસપાસના ગ્રામોના ગ્રામજનોએ ભવ્ય સમૂહ લગ્નોત્સવ માણ્યો હતો, જેમાં પ્રભુતામાં પગલાં પાડી દાંપત્ય જીવનની શરૂઆત કરનાર 14 જેટલા જોડાઓને દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના નિર્ધાતાઓ દ્વારા કન્યાદાન કરી કર્યાવર સહિત વિવિધ પ્રકારની ભેટ સોગાદો આપવામાં આવી હતી, જેમાં 14 જેટલા નવદંપતીઓને પરમ પૂજ્ય મહંત શ્રી રામચરણ દાસજી મહારાજ તેમજ અગ્રણીઓ દ્વારા આશીર્વાદ પાઠવી સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તૃતીય સમૂહ લગ્નનું આયોજન સફળતાપૂર્વક દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું. કિરણ ગોયલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.